જેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ અને દાદરાનગર હવેલી પોલીસ વિભાગમાં પીઆઈ અને પીએસઆઈ સહિત કુલ 35 પોલીસ કર્મીઓની બદલીનો ગજીપો છુપાયો. દમણ કિંબતી રોડ પર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કપચી ભરેલું ડમ્પર પલટ્યું. ડ્રાઈવરનો થયો બચાવ. વાપી જીઆરડીસી વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકની કેબિન ઉપર કામ કરતા ડ્રાઈવરને 11 કિલોવોટ લાઇટનો કરંટ લાગતા મોત. પાર નદીના બ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર યુવક યુવતી પૈકી યુવતીનું મોત. હવે સમાચારો જોઈએ વિગતવાર. સંઘ પ્રદેશ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા દાદરાનગર હવેલી, દમણ અને દીવના 35 પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનોની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા રાજ્યના પીઆઈ પીએસઆઈની રાજ્યમાં આંતરિક બદલીનો ગંજીપો છીપાયો હતો, જે બાદ વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ દમણના પીઆઈ પીએસઆઈ અને એએસઆઈ મળી કુલ 35 પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની સંઘ પ્રદેશમાં આંતરિક બદલીનો ગંજીપો છીપાયો છે. સંઘ પ્રદેશ વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સંઘ પ્રદેશના પોલીસ વિભાગમાં આંતરિક બદલી કરવામાં આવી છે. એક સાથે 35 પીઆઈ પીએસઆઈ અને એએસઆઈની આંતરિક બદલીના આદેશ થતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું વધુ સારી રીતે પાલન થાય તે માટે આંતરિક બદલી લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કરવામાં આવી છે. નાની દમણ કિંબતી એચડીએફસી બેંક સામે કપચી ભરેલું ટેન્કર ખાડા તરફ ઝૂકી જતા પલટી ગયું હતું, જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી. સંઘ પ્રદેશના તીનબત્તી વિસ્તારથી મસાલ ચોક વિસ્તાર સુધી રસ્તાના ગટર સહિતના વિકાસલક્ષી કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે આજરોજ તીનબત્તી એચડીએફસી બેંકની સામે ગટર તથા રસ્તાની ચાલી રહેલ ખોદકામ પાસેથી અહીં ચાલતા કામકાજમાં ઉપયોગમાં આવી રહેલ કપચી ભરેલું ટેન્કર નંબર GJ21V6899નો ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તે ખાડાના ઝુકાવ તરફ આવતા તે રસ્તાની બાજુએ ટેન્કર લઈને પલટી જવા પામ્યું હતું, જેના કારણે ટેન્કરમાં ભરેલો કપચીનો જથ્થો રસ્તા પર વિખેરાઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને પણ ઈજા ન પહોંચવા પામતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. સામે ફોર વ્હીલર વાળા આયા ઓર ગાડી ડિસબેલેન્સ હો ગયા. પ્લાસરી કેપેસિટી ઇસકી ટોટલ 35 હૈ, માલ 23-24 થા, એસી પ્લાન્ટ કરિયા થી મેરે. વાપીમાં પાર્ક કરેલી ટ્રકની કેબિન ઉપર ચઢી કામ કરી રહેલ ડ્રાઈવર 11 કિલોવોટ વીજ લાઇનને અડી જતા તેનું મોત નિપજ્યું હતું. વાપી જીઆરડીસીના વીઆઈએ 4 રસ્તા પાસે પાર્ક કરેલી ટ્રકની ડ્રાઈવર કેબિન ઉપર કંઈક કામ કરવા માટે ટ્રક ચાલક જયવીરસિંહ ગુરુદયાલસિંહ ટ્રકની ડ્રાઈવર કેબિન ઉપર ચઢીને ડ્રાઈવર કેબિનની રિપેરિંગ કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થતી 11 કેવીની વીજ લાઇનની સંપર્કમાં ટ્રક ચાલક જયવીરસિંહ આવી જતા તેને કરંટ લાગતા બૂમાબૂમ મચી ગઈ હતી. રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ બૂમો મારી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવી ટ્રક ચાલક જયવીરસિંહને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વિસ્તારના અગ્રણીઓ અને વીજ કંપનીના અધિકારીઓ અને વાપી જીઆરડીસી પોલીસ તેમજ 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી વીજ કંપનીના કામદારો અને વાપી જીઆરડીસી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી જીઆરડીસી પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓએ ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. વાપી જીઆરડીસી પોલીસે ટ્રક ચાલક જયવીરસિંહની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વાપી પોલીસે એડીની નોંધ લઈ એફએસએલની ટીમની મદદ લઈને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના પાર નદીના બ્રિજ ઉપર જઈ રહેલી યુવક યુવતીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યું હતું. વલસાડના પાર નદીના બ્રિજ ઉપર યુવતીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. વલસાડના હાઈવે નંબર 48 પર પાર નદીના પુલ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં યુવતીએ જીવ ગુમાવ્યો છે. અજાણ્યો વાહન ચાલક બાઇક ઉપર સવાર યુવક અને યુવતીને ઘટના સ્થળેથી મૂકી ફરાર થઈ ગયો હતો. વલસાડના હાઈવે નંબર 48 પાર નદીના પુલ ઉપરની ઘટનાને લઈને યુવતીએ જીવ ગુમાવતા આ બનાવને લઈને સમગ્ર પંથકમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે. વલસાડમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, ત્યારે આ બનાવ સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડ ખાતે રહેતો 26 વર્ષીય યુવક શૈલેષ સોનીભાઈ ગવડી, તેમની વાસદા ખાતે રહેતી તેમની 23 વર્ષીય મિત્ર રોહિણી જીતેન્દ્રભાઈ પાડવી સાથે તેમની યુનિકોર્ન બાઇક નંબર GJ15DP5219 પર સવાર થઈને દમણ ફરવા ખાતે જઈ રહ્યા હતા, જે દરમિયાન પારડી પાર નદીના બ્રિજ ઉપરથી જતા સમયે
પાછળથી આવતા અજાણ્યા વાહને અડફેટે લેતા બાઇક ઉપર સવાર યુવક અને યુવતી નીચે પટકાયા હતા, જે દરમિયાન પાછળથી આવતા અજાણ્યા વાહનનું ટાયર યુવતી પર ફરી વળતા યુવતીને માથા તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બનતાની સાથે જ રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ની ટીમને બનાવની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ઘાયલ યુવક અને યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવતીને ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. આ અકસ્માતમાં યુવતીનું મોત નીપજતા પંથકમાં ભારે શોકની કાલીમાં પ્રસરી છે. સેલવાસના નરોલી વિસ્તારમાં ટ્રકની ચપેટમાં એક બાઇક આવી જતા મહિલાનું મોત નીપજ્યું છે તો ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સેલવાસના નરોલી વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસના નરોલી વિસ્તારમાં જઈ રહેલ એક બાઇક ચાલક ટ્રકની ચપેટમાં આવી જતા પાછળ બેસેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું છે તો ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ 108 અને ટ્રાફિક પોલીસને કરી હતી, જેને લઈ સ્થળ ઉપર પહોંચેલ 108ની ટીમે લાશનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે તો સ્થળ ઉપર પહોંચેલી પોલીસની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટના બનાવમાં વધારો થયો છે તો આજે વલસાડમાં 2 લોકોના અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યા હતા, જેમનું પણ કાર્ડિયક એરેસ્ટથી જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વલસાડના તિથલ રોડ ઉપર આવેલી સરકારી વસાહતમાં રહેતા અને વલસાડ આરટીઓ કચેરીમાં ક્લર્ક તરીકે સેવા આપતા 35 વર્ષીય જીમિત કુમાર ગિરીશભાઈ રાવલ નિત્યક્રમ મુજબ સવારે તિથલ રોડ ઉપર ચાલવા નીકળ્યા હતા. તિથલ રોડ ઉપર આવેલ લોહાણા સમાજ હોલ પાસે આવતા રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જીમિત કુમાર રાવલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયું હોવાનું ફરજ ઉપર હાજર તબીબે જણાવ્યું હતું. ઘટના અંગે સ્થાનિક લોકોએ વલસાડ સિટી પોલીસ અને જીમિત કુમાર રાવલના પરિવારના સભ્યોને કરી હતી. વલસાડ આરટીઓના કર્મચારી અને આરટીઓમાં કામ કરતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે સિટી પોલીસે ઘટનાની નોંધ લઈ લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા અન્ય કેસમાં વલસાડ તિથલ રોડ ઉપર સાઈ વાટિકા ખાતે રહેતા 51 વર્ષીય રાજેશભાઈ શિંદે તેમની નોકરી ઉપર જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક આહિર સમાજના ગણેશ મંડળ પાસે ઢળી પડ્યા હતા. ચાલતા ચાલતા ઢળી પડેલા આધેડને બચાવવા સ્થાનિક લોકોએ 108ની ટીમને બનાવની જાણ કરી હતી. આ સાથે ઘટના અંગે પરિવારના સભ્યોને પણ જાણ કરાઈ હતી. 108ની ટીમે કાર્ડિયાક એરેસ્ટના કારણે આધેડનું મોત થયું હોવાની જાણ પરિવારજનોને કરી હતી. પારડીના પણિયા ગામે ચાંદણવેરી નજીક આરસીસી રોડ પર અચાનક ભૂવો પડતા કપચી ભરેલું ટ્રક પલટી મારી ગયું હતું. ટ્રક એડફેટે માજી કોર્પોરેટર આવતા પણ માંડ બચ્યા હતા. પારડીના પણિયા ગામે ચાંદણવેરી નજીક આરસીસી રોડ પર અચાનક ભૂવો પડતા ટ્રક પલટી મારી ગઈ હતી. રોડ બન્યાના વર્ષ દરમિયાન જ ભૂવો પડતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. રોડ બનાવતા દરમિયાન તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા થૂક ચોપડવાની નીતિના કારણે પારડીના પણિયા ચાંદણવેરી જતા આરસીસી રોડ પર ભૂવો પડતા આજે એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. જો કે સદનસીબે ચાલકનો બચાવ થયો હતો, પરંતુ ભારે જહેમતે ટ્રક માલિકે ક્રેન મંગાવી ટ્રકને બહાર કાઢી હતી. પારડી શહેરમાં આડેધડ તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવે છે, જે બાદ પુરાણ પણ કરવામાં આવતું નથી. તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાના કારણે કોન્ટ્રાક્ટર પણ થૂક ચોપડી રોડ નિર્માણ કરી જતા હોય છે. ત્યારે પારડી શહેરમાં પણિયા ચાંદણવેરી રોડ ઉપર વર્ષ પહેલા બનેલો આરસીસી રોડનું પણ યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે શુક્રવારના રોજ એક ટ્રક પસાર થતા આરસીસી રોડ પર ભૂવો પડ્યો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી. આ સમયે સ્થાનિક એવા માજી કોર્પોરેટર પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જેઓ પણ માંડ માંડ ટ્રક નીચે અડફેટે આવતા બચ્યા હતા. આ ઘટના બાદ ટ્રક માલિકે ઘટનાસ્થળે ક્રેન મંગાવી હતી અને ભારે જહેમતે ટ્રકને બહાર કાઢી હતી. વાપીમાં એનિમલ રેસ્ક્યુની ટીમે ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કર્યા છે. 10 જાન્યુઆરીથી તારીખ 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા, જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70 પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલ પક્ષીઓમાં કબૂતર, ઘુવડ, હોલા, હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઇજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
અને મોટા ભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેને સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા અને મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા. તારીખ 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા હતા, જેમાં વાપીની શ્રી વર્તમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ્સ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70 થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર, કુવળ, હોલા, અર્દુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા. સપ્લાય વિભાગની ટીમે ખાનવેલથી ટેમ્પોમાં સેલવાસ લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. દાદરા નગર હવેલીના કલેક્ટરે મળેલી જાણકારીના આધારે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગને આદેશ કરતા ગુરુવારે મોડી રાત્રે ખાનવેલથી સેલવાસ તરફ આવી રહેલો સરકારી અનાજ ભરેલો આઈસર ટેમ્પો નંબર DD03G9296ને અટકાવી ખરાઈ કરતા અંદર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સરકારી અનાજ અંગે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ ટેમ્પો ચાલક અને ક્લીનર પાસે જરૂરી પરમિટ માંગતા તેઓ આપી શક્યા ન હતા, જેથી ચાલક અને ક્લીનરને પોલીસને હવાલે કરી ટેમ્પો સાથે અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેલવાસમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી હોય તેની પાછળ મુખ્ય સૂત્રાધાર કોણ છે તેની તળિયા ઝટક તપાસ કરી કડક સજા કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ અને દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં પીઆઈ અને પીએસઆઈ સહિત કુલ 35 પોલીસ કર્મીઓની બદલીનો ગજીપો છુપાયો. દમણ કિંબતી રોડ પર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કપચી ભરેલું ડમ્પર પલટ્યું, ડ્રાઈવરનો થયો બચાવ. વાપી જીઆઈડીસી વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકની કેબિન ઉપર કામ કરતા ડ્રાઈવરને 11 કિલોવોટ લાઇટનો કરંટ લાગતા મોત. પાર નદીના બ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર યુવક યુવતી પૈકી યુવતીનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.